રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા કે કોંગ્રેસ હવે ઉત્તર દક્ષિણના નામ પર દેશને તોડવાનો પ્રયાસ કરી રહી છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. પીએમ મોદીએ એમના સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. પીએમ નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ઘણી જૂની થઈ ગઈ છે, જ્યારે વિચારો જૂના થાય ત્યારે કાર્ય પણ આઉટસોર્સ થઈ જાય છે. આટલો મોટો પક્ષ, આટલો લાંબો સમય શાસન કરનાર પક્ષ, થોડા સમય આટલો પતન થઈ ગયો, અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. આગળ પીએમ મોદીએ કહ્યું કે હું મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તેમને ખૂબ જ ધ્યાન અને આનંદથી સાંભળતો હતો. લોકસભામાં મનોરંજનની જે કમી હતી તેમણે અહીં પૂરી કરી. પશ્ચિમ બંગાળ તરફથી પડકાર આવ્યો છે કે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટો બચાવી શકો. વડાપ્રધાને કહ્યું કે જે કોંગ્રેસ સત્તાના લોભમાં ખુલ્લેઆમ લોકશાહીનું ગળું દબાવ્યું હતું, જે કોંગ્રેસે લોકશાહી ઢબે બનેલી સરકારોને રાતોરાત ડઝનેક વખત બરતરફ કરી હતી, જે કોંગ્રેસ અખબારોને તાળા મારવાનો પણ પ્રયાસ કર્યો હતો, હવે તે કોંગ્રેસે દેશને તોડવાનો તૈયારી કરી રહી છે. કોંગ્રેસ હવે ઉત્તર દક્ષિણના નામ પર દેશને તોડવાનો પણ પ્રયાસ કરી રહી છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.